ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રાજ્ય સરકારે રદ કરી દીધી છે. આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના 6 લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો એસઆઈટીએ સ્વીકાર કર્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યની ઓફિસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય કારકુનની વર્ગ 3 સંવર્ગની પરીક્ષાઓ લેવાઈ હતી. આ પરીક્ષામાં 6 લાખ કરતાં વધારે પરીક્ષાર્થીઓએ એમાં ભાગ લીધો હતો. આ પરીક્ષાના સંદર્ભમાં પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના પેપર લીક થયું છે એના સંદર્ભમાં રજૂઆતો કરી હતી. કેટલીક જગ્યાએ સીસીટીવી ફૂટેજ, કેટલાક ક્લાસની અંદર ગેરરીતિઓ કોપી, એવા પણ કિસ્સાઓ અમને આ જે પરીક્ષાર્થીઓ હતા એ પૈકી એમના આગેવાનો ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, ભાઈ હાર્દિક પ્રજાપતિ, ભાઈ ભાવસિંહભાઈ સરવૈયા અને યુવરાજસિંહ ગોહિલ અને એમની સાથેની જે સમગ્ર ટીમ હતી એ ટીમ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી. અને આ રજૂઆતની તીવ્રતા જોતાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ તમામ પરીક્ષાર્થીઓને એ બાબતનું આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકાર છેલ્લા 10 વર્ષમાં 2 લાખ કરતાં વધારે લોકોની ભરતી કરી છે. ગુજરાતના યુવાનોને સરકારી નોકરીઓ મળે તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમે આ પરીક્ષાઓ પૂરી પારદર્શકતાથી લેવાય એના માટે અમે કટિબદ્ધ છીએ. આજ દિવસ સુધીની અમે પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા પણ અમે તે રીતે પૂર્ણ કરીશું. તમે અમને જે પુરાવા આપ્યા છે અને માહિતી આપી છે એના આધાર ઉપર અમે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એની બનાવી અને એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને આ બધા જ મુદ્દા આપીશું, જેથી કરીને અમે કમલ દયાની, અમારા અગ્રસચિવ સામાન્ય વહીવટ મનોજ શશીધર, એડિશનલ ડીજી અમારા ઇન્ટેલિજન્સ બ્રાન્ચ મયંક ચાવડા, આઈજી ગાંધીનગર રેન્જ અને જ્વલન ત્રિવેદી, આ બધાની એક કમિટી બનાવી હતી. અને એ કમિટીને એનો સ્કોપ કહેવામાં આવ્યો હતો કે આ પેપર લીક થયાની ઘટના બની છે કે કેમ, અને પરીક્ષા દરમિયાન ક્યાંય કોઈ કોપીંગ ગેરરીતિની ઘટના બની હોય અને જ્યાં સીસીટીવીના ફૂટેજ આવ્યા છે તેના દ્વારા, અને એસઆઈટીને અરજદારો કે કોઈ મૌખિક રજૂઆતો મળી હોય અને એસઆઈટીને જરૂર લાગે તો રાજ્યના ગૃહ વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લઈ અને એક નક્કર તારણ ઉપર આવે કે આ પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારની શંકા કુશંકા પ્રેરે તેવી કોઈ ઘટના બની હોય અને જેના કારણે જે છેલ્લા કેટલા મહિનાઓથી તૈયારી કરતા હોય એવો વિદ્યાર્થીને અન્યાય ન થાય, કોઈ ખોટો એનો લાભ ન લઈ જાય અને સાચો વિદ્યાર્થીને નુકસાન ન જાય એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂરી સંવેદનશીલતાથી આ એસઆઈટી બનાવી હતી અને આ પ્રમાણેના સ્કોપ સાથે એને આ કામગીરી સોંપવામાં આવી હતી. અને આ કામગીરીના આધાર ઉપર વિદ્યાર્થી આગેવાનો દ્વારા અમને 10 જેટલા મોબાઈલ આપવામાં આવ્યા હતા અને એ મોબાઈલની અંદર એ લોકોએ જે પ્રશ્નપત્ર લીક થયા અંગેના જે ફૂટેજ મળી આવ્યા છે એ સંદર્ભમાં પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા એની ચકાસણી કરવામાં આવી અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, એ સીસીટીવી ફૂટેજના પણ ચકાસણી કરી અને એ પૈકીના કેટલીય જગ્યા ઉપર, કેટલીક જગ્યા ઉપર મોબાઈલમાંથી પરીક્ષા લખતા
પેપર લગતા દ્રશ્યો જોવા મળ્યા. કેટલીક જગ્યા ઉપર એકબીજાને પૂછીને લખવાના દ્રશ્યો પણ જોવા માટે મળ્યા. અને ક્યાંક આ પ્રમાણેનું સંપૂર્ણ SIT એ વિદ્યાર્થીઓને સાથે રાખીને CCTVના ફૂટેજની ચકાસણી કરી અને જે રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી આવ્યો એ બધા જ રિપોર્ટના અંતે સમિતિ એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આજે આખો SIT નો અહેવાલ આપ્યો. અને આ અહેવાલના સંદર્ભમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમારા સિનિયર લીડર નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, અમારા સિનિયર કેબિનેટ મિનિસ્ટર માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી તરીકે એ મિટિંગની અંદર હું પણ ઉપસ્થિત હતો, અને સાથે સાથે અમારા મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી કૈલાસ નાતનજી, મુખ્ય સચિવ મુકીમજી અને અમારા SIT ના ચારે સભ્યો આ બધા સંયુક્ત રીતે ઉપસ્થિત રહ્યા. અને SIT એ જે આખો રિપોર્ટ આપ્યો એ રિપોર્ટની વિસ્તૃત ચર્ચા કરી. અને આ આખી વિસ્તૃત ચર્ચાના અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને તમામ સિનિયર મંત્રીશ્રીઓનો એક જ સૂર હતો કે ક્યાંય પણ નાની સરખી પણ ત્રુટિ રહી ગઈ હોય તો આપણે ચલાવી લેવા માગતા નથી. અને જો ટેકનિકલ આપણને જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ આપણને પોતાનું જે એનાલિસિસ કહ્યું છે અને એનાલિસિસમાં જો એવું દેખાતું હોય કે આ પ્રમાણે પેપર લીક થવાની સંભાવના છે અથવા જે મોબાઈલ ડેટાની અંદર જે રેકોર્ડ ઉપલબ્ધ છે એની અંદર પણ આ પ્રમાણેનું જો નિષ્કર્ષ સુધી પહોંચતા હોઈએ કે આ પ્રમાણેની ઘટના બની છે, તો ગુજરાતના એ યુવાનોના હિત માટે અને રાજ્ય સરકાર એ પારદર્શક નીતિને વરેલી છે તેના માટે આપણે કોઈપણ જાતની સહીશરમમાં આવ્યા સિવાય ગુજરાતના યુવાનોના હિત માટે આપણે નિર્ણય લેવો જોઈએ. અને જે SIT એ ભલામણ કરી હતી કે આવું પ્રથમ દર્શનીય પેપર લીક થયું હોય તેવું લાગે છે એટલા માટે આ પરીક્ષા રદ કરવી જોઈએ, એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ SIT એ આપેલા આ તારણની સાથે સંમત થઈને ગુજરાતના યુવાનોને અન્યાય ન થાય, ખોટો લાભ ન લઈ જાય અને સાચો રહી ન જાય તેના માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે આના સ્કોપની અંદર જે બાકીના મુદ્દાઓ હતા કે જે વિદ્યાર્થીઓ CCTV ફૂટેજમાં મોબાઈલ ફોન લઈને ચોરી કર્યાના પુરાવા મળ્યા છે એઓને પણ હવેથી એ 3 વર્ષ માટે આ પરીક્ષા, આવી કોઈ પણ પરીક્ષા ન આપી શકે એના માટે એમને ગેરલાયક ઠેરવ્યા છે. અને તેમણે મોબાઈલ લઈ જઈને વર્ગખંડમાંથી ચેટિંગ કરી બહારના ભાગમાંથી પ્રશ્નોના જવાબ મંગાવવા માટેનું જે કામ કર્યું છે એટલે એની સામે FIR દાખલ કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેથી કરીને ગુજરાતમાં આ ભરતીની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે, આગામી દિવસોમાં પણ ભરતીની પ્રક્રિયા ચાલવાની છે. પરંતુ આ ભરતીની પ્રક્રિયામાં કોઈ પોતાના વર્ગખંડની અંદર મોબાઈલ લઈ જઈને મોબાઈલમાંથી પ્રશ્નોના જવાબ મેળવીને સારા માર્ક્સ એમાં મેળવીને જે મહેનત કરે છે એવા વિદ્યાર્થીને અન્યાય થવાવાળી ઘટના રાજ્ય સરકાર કોઈ કાલે ચલાવવા માગતી નથી, એટલા માટે એનો FIR કરવા માટેનો પણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1 અને સુરેન્દ્રનગરમાં 2, 4 જેટલી FIRO અત્યાર સુધીમાં કરવામાં આવી છે. અને અમને જે આ SIT દ્વારા જે રિપોર્ટ મળ્યો છે અને એ રિપોર્ટમાં આ મોબાઈલના સંદર્ભમાં CCTV ફૂટેજના અન્ય જે તારણો ઉપર SIT આવી હશે એમાં પણ FIR કરવામાં આવશે. બીજો મુદ્દો કે
ઘણા વર્ગખંડોની અંદર વિદ્યાર્થીઓ એકબીજાને પૂછપરછ કરીને કોઈના પ્રશ્નમાં પત્રમાંથી ચોરી કરતા પણ અમને દેખાયા છે. એવા લોકોને પણ રાજ્યની કોઈ પણ આ પ્રકારની પરીક્ષામાં 3 વર્ષ સુધી ન બેસી શકે એ નિર્ણય પણ આ SIT દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યો છે, જેને અમે પણ સંમત છીએ. આ ઉપરાંત જે જે પરીક્ષા કેન્દ્રો આ પ્રકારની ઘટનાઓ મોટા પાયે બની છે એ પરીક્ષા કેન્દ્રોનો આગામી આવી કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ સંચાલકો અથવા એ સંસ્થાઓનો ઉપયોગ ન કરવો એવો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉપરાંત કેટલાક સ્થાનો ઉપર હાલ SIT એ પ્રથમ દર્શનીય રિપોર્ટ આપ્યો છે, જેથી કરીને કેટલીય શાળાના સંચાલકો, વર્ગખંડ નિરીક્ષકો અને સુપરવાઇઝરોને જવાબ માટે બોલાવવા માટે આવ્યા હતા. અને આમાંથી જ્યાં એ ફલીભૂત થતું હશે કે આ લોકોનું પણ મેળા પીપણું છે, તો તેમની સામે કાયદાકીય કલમોનો ઉપયોગ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે આ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી છે અને જ્યારે અમારી સમક્ષ આપવામાં આવેલા પુરાવાઓ જ્યારે એને અમને ટેકનિકલ સમર્થન મળ્યું છે ત્યારે ગુજરાતના યુવાનોના હિત માટે અમે તાત્કાલિક પરીક્ષા રદ કરવા માટેનો નિર્ણય કર્યો છે. અને સાથે સાથે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કૃત્ય કરવા માટે કોઈ ન પ્રેરાય તે માટે આના સંદર્ભમાં અમે ક્રિમિનલ FIR ગુનો રજિસ્ટર કરીને આ પેપર કેવી રીતે લીક થયું, પેપર લીક કરવામાં કોણ કોણ સંડોવાયેલા છે એ સમગ્ર પ્રક્રિયા માટે અમે FIR ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની માં એની FIR કરવામાં આવશે. અને આ FIRની જે ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ હશે એ ટીમની અંદર અમે અમદાવાદ સિટીના ક્રાઇમ બ્રાન્ચ અને રાજ્યના ATSને પણ આની સાથે જોડીને આ ગુનાનું માં સંકળાયેલા તમામે તમામ આરોપીઓને પકડીને ભવિષ્યની અંદર કોઈ આ રીતે કરવાનું કૃત્ય કરવા માટે ગુજરાતના આવા યુવાનો સાથે કૃત્ય કરવા માટે ન પ્રેરાય તેના માટે અસરકારક પગલાં લેવા માટેનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવા માટે આવ્યો છે.